વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે આની પહેલાંના લેક્ચરની અંદર પહેલાં પાઠની પ્રસ્તાવના જોઈ. હવે આગળના આપણે બીજા મંત્રથી આજનો અભ્યાસ શરૂ કરવાનો છે. છેલ્લે આપણે પહેલા પાઠના પહેલા મંત્રની અંદર જોયું હતું કે સાથે ચાલો, સાથે બોલો, બધાના મનને સરખા સમજો. જેમ દેવોએ પહેલાં પોતાના યજ્ઞના ભાગનો સ્વીકાર કર્યો હતો, તેમ સાથે ચાલનારા, સાથે બોલનારા, બધાના મનને સરખા સમજનારા ભાવ ભોગવી શકે છે. હવે આપણે બીજો મંત્ર જોઈએ તો બીજો મંત્ર શું આપવામાં આવ્યો છે? તો કે વિશ્વાની દેવ સવિતર દુરિતાનિ પરાશુવ યદભદ્રં તન્ન આશુવ. આ મંત્રમાં શું કહે છે? વિશ્વાની એટલે કે વિશ્વના દેવ, એટલે કે દેવ, સવિત એટલે કે સૂર્યનારાયણ, સવિતર એટલે શું થશે? સૂર્યનારાયણ. દુરિતાની પરાશુવ, દુરિતાની એટલે કે દૂર રીતોને, દૂર કર્મોને, ખરાબ કર્મને પરાશુવ, અમને અમારાથી એને શું કરો? પર કરો એટલે કે દૂર કરો. યદ ભદ્રમ, યદ એટલે કે જે, ભદ્રમ એટલે કે કલ્યાણ છે, તન એટલે કે તે, આશુવ તે તરફ અમારી ગતિ કરો કે અમને સત્કર્મને પ્રાપ્ત કરાવો. હજી એક વખત જોઈએ તો ઉપર શું અનુવાદ મેં લખેલો છે, જો હે સૂર્ય દેવતા, તમે સર્વ દુષ્કૃત્યોને દૂર કરો અને જે કંઈ શુભ હોય તે અમને પ્રાપ્ત કરાવો. ભદ્રમ એટલે શુભ, ભદ્રમ એટલે કલ્યાણ, બરાબર છે. હવે પછીનો મંત્ર જોઈએ તો એ કયો આપવામાં આવ્યો છે? તો કે પરિવારના સુખ માટે થઈને આપવામાં આવ્યો છે, કે પારિવારિક ઉપદેશ છે. એને જોઈએ તો શું કહે છે? અનુવ્રત પિતુ પુત્રૌ માત્રા ભવતુ સંમના જાયા પત્યે મધુમતિમ વાચમ વજતુ શાંતિવામ. અહીંયા શું કહેવા માગે છે? અનુવ્રત એટલે કે વ્રતની પાછળ ચાલનારો. પિતુ કોના વ્રતની પાછળ? તો કે પિતાના વ્રતની પાછળ ચાલનારો. પુત્ર, પુત્ર એટલે પુત્ર. માત્રા ભવતુ સંમના, માત્રા એટલે કે માથાની સાથે, ભવતુ એટલે કે થાવો, સંમના એટલે કે સમાન મનવાળો કે સમાન વિચારવાળો. પછી શું કહે છે? જાયા પત્યે, જાયા એટલે કે તેની પત્ની, પત્યે એટલે કે એના પતિ તરફ, મધુમતિમ એટલે કે મધુર વાણી બોલનારી, વાચમ એટલે વાણી, વદતું એટલે બોલનારી, અને શાંતિવામ એટલે કે શાંતિપૂર્ણ વાણી બોલનારી થાઓ. જો ઉપર મેં અનુવાદ કરીને લખ્યો છે, પુત્ર એ પિતાના વ્રતની પાછળ ચાલનારો અને માતાની સાથે સમાન વિચારવાળો થવો જોઈએ, અને પત્ની પોતાના પતિ સાથે મધુર અને શાંતિપૂર્ણ વાણી બોલતી થવી જોઈએ. તો અથર્વવેદના મંત્રની અંદર શું આપવામાં આવ્યું છે? પારિવારિક ઉપદેશ પ્રકટ કરવામાં આવ્યો છે. હવે અંતના જે બે શ્લોકની વાત કરવામાં આવી હતી, અત્યાર લગી આપણે જોયા એ શું હતા? મંત્ર હતા. અંતમાં જે બે શ્લોકની વાત કરવામાં આવી હતી એમાં શ્લોક છે, બહુ જાણીતો શ્લોક છે, કે સર્વે ભવંતુ સુખિના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. એટલે સર્વે ભવંતુ, સર્વે એટલે બધા, ભવંતુ એટલે થાઓ, સુખી ન એટલે સુખી, બધા સુખી થાઓ. સર્વે સંતુ નિરામયા, નિરામયા એટલે નિરોગી, સર્વે એટલે બધા, સંતુ એટલે થાઓ, બધા નિરોગી થાઓ. સર્વે ભદ્રાણી પશ્યંતુ, સર્વે એટલે બધા, ભદ્રાણી એટલે કે કલ્યાણને, પશ્યંતુ એટલે કે જોવો અથવા નિહાળો. મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત, મા એટલે કે નહીં, કશ્ચિત એટલે કે કોઈ પણને, દુઃખ ભાગ એટલે કે દુઃખનો ભાગ, ભવેત એટલે કે થાય, કોઈ પણ માનવીને દુઃખનો ભાગ આવે નહીં. આખો અર્થ જોઈએ તો જો ઉપર મેં આપ્યો છે, સર્વે લોકો પ્રાણીઓ સુખી થાઓ, સૌ નિરોગી થાઓ, સૌ કલ્યાણને નિહાળો, કોઈ પણ મનુષ્યને દુઃખ આવે નહીં. તો આની અંદર વસુધૈવ કુટુંબકમની ભાવનાને સારી રીતે પ્રકટ કરવામાં આવી છે. હવે અંતિમ શ્લોકની અંદર જોઈએ તો એની અંદર તો કે એક શુભકામના કરવામાં આવેલી છે, એને પહેલાં આપણે પઠન કરીએ. તો કાલે વર્ષતુ પરજન્ય પૃથિવી સસ્ય શાલિની, દેશોયમ ક્ષોભરહિતા, માનવા સંતુ નિર્ભયાત. અર્થાત તો કે કાલે વર્ષતુ પરજન્ય, કાલે એટલે સમયે, વર્ષતુ એટલે કે વરસજો, પરજન્ય એટલે કે વરસાદ, હે વરસાદ
તારા સમયે તું વરસજે. પૃથ્વી સસ્યશાલિની, પૃથ્વી એટલે ધરતી, સસ્યશાલિની એટલે કે ધન અને ધાન્યથી સમૃદ્ધ બને. દેશોયમ ક્ષોભરહિત, દેશ અયમ, દેશ એટલે દેશ, અયમ એટલે કે આ, આ મારો દેશ. ક્ષોભરહિત એટલે કે ગભરાહટ રહિત, એટલે કે કોઈ પણ પ્રકારની મુશ્કેલી રહિત બને. અને માનવા સંતો નિર્ભયાત, માનવા એટલે કે બધા જ મનુષ્યો કેવા બનવા જોઈએ, નિર્ભય બનવા જોઈએ. આખો પાછો જોઈએ તો કે સમય આવશે ત્યારે વરસાદ વરસજો, ધરતી ધન ધાન્યથી સંપન્ન થાઓ, આ દેશ ઉદ્વેગ રહિત થાઓ, અને બધા જ મનુષ્ય કેવા થાઓ, નિર્ભય અને નિરંતરની અંદર શું જોયું તો કે સામાજિક ઉપદેશ જોયો, બીજાની અંદર પ્રાર્થના, ત્રીજા મંત્રની અંદર પારિવારિક ઉપદેશ, ચોથા અને પાંચમા શ્લોકની અંદર શુભકામના કરવામાં આવેલી છે, જેને આપણે સારી રીતના સમજીએ. તો આજે એટલું. હવે પછીના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાયને ક્લિયર કરીશું. વંદે માતરમ.